विद्यार्थी मित्रों आगळना लेक्चरमां आपणे बे बाबतनी चर्चा करी थी, फरी एक वखत याद करावी लीधी छे। सौथी पहेला विद्यार्थी मित्रों तमने याद करावी दईए छे के द्विचल सुरेख समीकरणनो उकेल छे ए अनंत होय छे, परंतु द्विचल सुरेख समीकरण युग्म आवे तो एनो उकेल विशे त्रण शक्यताओ अपने अगले लेक्चर में जोई थी। नंबर एक, एनो अनन्य उकेल होय। नंबर बे, एनो अनंत उकेल होय। अने नंबर त्रण, एनो उकेल खाली गण होय, एटले के उकेल न मळे एना माटेना अगले लेक्चर में त्रण नियमो तमने बतायवा। हवे विद्यार्थी मित्रों अत्यारे अपने द्विचल सुरेख समीकरण युग्म एनो आलेखनी रीते उकेल कई रीते शोधी शकाय એની ચર્ચા અગાઉના લેક્ચરમાં આપણે કરી ગયા છીએ। તો અત્યારે સ્વાધ્યાય 3.1 ની આપણે શરૂઆત કરીએ છીએ। સ્વાધ્યાય 3.1 ટેક્સ્ટબુક બરાબર ખુલ્લી રાખજો, રકમ એની અંદર જોતા જજો, બરાબર રકમ છે એ હું બોલું છું, તમ સાંભળો વિદ્યાર્થી મિત્રો। સ્વાધ્યાય 3.1 એક્સરસાઇઝ નંબર 1 આલેખની રીતે આપણે ઉકેલ શોધવાનો છે। આફતાબ છે એની દીકરીને કહે છે, બરાબર સાંભળો, આફતાબ એની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર 7 વર્ષ પહેલા મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 7 ગણી હતી। હજુ આગળ કહે છે અને 3 વર્ષ પછી મારી ઉંમર, મારી એટલે કે આફતાબની ઉંમર 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે। અહીંયા વાક્ય લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તો આફતાબની અને એની દીકરીની અત્યારની ઉંમર કેટલી હશે વિદ્યાર્થી મિત્રો, એના આપણે જવાબ શોધવાનો છે। વધારામાં આ બંને વાક્યો જે સેન્ટેન્સ લખેલા છે એના ઉપરથી આપણે સમીકરણ પણ બનાવવાનું છે। વિદ્યાર્થી મિત્રો હંમેશા એક વસ્તુ યાદ રાખો, સમીકરણ બનાવતી વખતે જે શોધવાનું હોય એ હંમેશા ધારી લેવાય। અહીંયા આપણે આફતાબની ઉંમર અને એની દીકરીની ઉંમર આપણે શોધવાની છે, તો આપણે ધારી લઈએ કે ધારો કે આફતાબની અત્યારની ઉંમર છે એ એક્સ વર્ષ છે, ત્યાર પછી એની દીકરીની ઉંમર શોધવાની છે, તેની દીકરીની અત્યારની ઉંમર વાય વર્ષ છે। તો આફતાબની અત્યારની ઉંમર એક્સ વર્ષ અને એની દીકરીની અત્યારની ઉંમર કેટલી ધારેલી છે વાય વર્ષ છે। હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સાંભળો, પેલું સેન્ટેન્સ જે લખેલું છે એમાં જે આફતાબ વચ્ચે જે આપણે એક્સ લખી વાંચવાનું છે અને જેની દીકરીની ઉંમરની વાત આવે ત્યાં આપણે વાય વાંચશું। તો અહીંયા પેલું સેન્ટેન્સ કે 7 વર્ષ પહેલા મારી ઉંમર, મારી એટલે આફતાબની, એટલે કે 7 વર્ષ પહેલા એક્સ ની ઉંમર, એક્સ એટલે આફતાબની ઉંમર છે, તો અત્યારે આફતાબની ઉંમર એક્સ વર્ષ હોય તો 7 વર્ષ પહેલા કેટલી હશે એક્સ માઇનસ 7। તો અહીં સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર સાંભળજો કે પહેલું સેન્ટેન્સ છે 7 વર્ષ પહેલા મારી ઉંમર, તો મારી એટલે કે આફતાબની ઉંમર, 7 વર્ષ પહેલા એમની ઉંમર કેટલી હોય આફતાબની, તો એક્સ માઇનસ 7 બરાબર, એટલે કે કેટલા છે, તો જવાબ આપે છે કે તારી તે સમયની ઉંમર, તો તારી એટલે કે દીકરીની ઉંમર, કારણ કે આફતાબની દીકરીને કહે છે કે તારી તે સમયની ઉંમર, તો તારી તે સમયની ઉંમર, તો દીકરીની ઉંમર અત્યારે વાય વર્ષ છે, તે સમયે એટલે કે 7 વર્ષ પહેલા કેટલી હોય વાય માઇનસ 7, તો એની ઉંમર વાય માઇનસ 7 વર્ષ હોય, એના કરતા 7 ગણી છે એટલે કે ગુણ્યા 7। તો વિદ્યાર્થી મિત્રો પહેલા સેન્ટેન્સ ને આધારે આપણે એક સમીકરણ મળશે x 7 7 એને ગુણ્યા y 7, એને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં આપણે ગોઠવવાનો પ્રયત્ન કરી, તો ગુણાકાર કરી આ x 7 તેમનો બરાબર 7 નો y સાથે ગુણાકાર 7y અને 7 નો -7 સાથે ગુણાકાર -49, x વડ ઉપર y વડ ઉપર પછી બરાબર કરી અચળ પદ ગોઠવીએ, તો x એમનું રેખા 7y આવા જશે -7y, આ -7 છે એ જમણી બાજુ હશે +7 થઈ જશે, સાદુરૂપ આપીએ -49 વત્તા 7 એટલે કે -42 આપણને પેલું સમીકરણ વિદ્યાર્થી મિત્રો મળી ગયું, દ્વિચલ સુરેખ સમીકરણ x -7y -42। હવે બીજું વાક્ય વાંચો,
तो બીજા વાક્યમાં આપતા મેની દીકરીને ઉદ્દેશીને કહે છે કે 3 વર્ષ પછી પછીની વાત છે હવે અગાઉ શું હતું 7 વર્ષ પહેલાની વાત હવે 3 વર્ષ પછીની ઉંમર તો આપતાની અત્યારની ઉંમર x વર્ષ છે 3 વર્ષ પછીની ઉંમર કેટલી થશે તો કે x 3 વર્ષ થશે તો x 3 લખેલું છે બરાબર જુઓ કે 3 વર્ષ પછી મારી ઉંમર એટલે x 3 એ કેટલી છે એટલે બરાબર તારી તે વખતની ઉંમર કરતા તો તારી એટલે દીકરીની ઉંમર 3 વર્ષ પછી કેટલી હશે y 3 તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી થશે એટલે ગુણ્યા 3 થશે તો આને પણ સાદુરૂપ આપીએ x 3 બરાબર 3 નો y સાથે ગુણાકાર 3y અને 3 નો 3 સાથે ગુણાકાર 9 થશે અહીંયા દ્વિચલ સ્વરૂપ સમીકરણના સ્વરૂપમાં ગોઠવીએ x માઈનસ 3y આ પ્લસ 3 આ બચશે માઈનસ 3 તો x માઈનસ 3y બરાબર 6 તો વિદ્યાર્થી મિત્રો આપણે બે દ્વિચલ સ્વરૂપ સમીકરણ મળી ગયા એને નંબર આપી દીધા સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 હવે કેમનો આલેખની રીતે ઉકેલ શોધવાનો છે અગાઉના લેક્ચરમાં 3 ઉદાહરણો પણ તમને આપેલા કઈ રીતે આલેખની રીતે ઉકેલ શોધી શકાય એની ચર્ચા આપણે ગાઉ કરી ગયા છીએ તો એ જ રીતે સમીકરણ 1 માંથી આપણે y ને કરતા બનાવ્યું તો x 7y 42 સમીકરણ છે y ને કરતા બનાવવાનું છે y વડ ઉપર માઈનસ હોય તો એને બદલી જમણી બાજુ લઈ જવાય અને માઈનસ 42 આ બાજુ એવા પ્લસ 42 7 y સાથે ગુણાકારમાં છે છેદમાં આવશે એટલે કે y બરાબર x 42 એના છેદમાં 7 થશે હવે x ની અલગ અલગ કિંમત માટે y ની કિંમત શોધો ઓછા ઓછી બે કિંમત તો આપણે માત્ર બે કિંમત અહીંયા લીધેલી છે x ની કિંમત 0 મૂકીએ 0 42 એટલે 42 ભાગ્યા 7 એટલે 7 6 42 થશે એટલે કે y ની કિંમત કેટલી થશે 6 x ની કિંમત 42 મૂકીએ 42 42 એટલે 84 થશે 84 ભાગ્યા 7 એટલે 12 7 84 y ની કિંમત 12 થશે એ જ રીતે બીજું સમીકરણ x 3y 6 છે આમાં પણ y ને કરતા બનાવવું છે y વડ ઉપર માઈનસ છે y વડ ઉપર માઈનસ હોય તો એને બરાબરની બીજી બાજુ લઈ જવાય તો -3y ને આ બાજુ લઈ ગયા એટલે +3y થી કે 6 ને ડાબી બાજુ લઈ અને -6 એટલે x 6 3y આપણને મળે છે હવે વિદ્યાર્થી મિત્રો વિચારો y ને કરતા બનાવવું છે 3 ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ જાવ x 6 3 અહીંયા પણ x ની અલગ અલગ કિંમત માટે y ની કિંમત શોધીએ x ની કિંમત 0 લઈએ તો -6 થશે એટલે ભાગ્યા 3 3 2 6 એટલે -2 રહેશે x ની કિંમત 42 લઈએ 42 માંથી 6 બાદ કરો તો 36 થશે 36 ભાગ્યા 3 એટલે 12 થશે y ની કિંમત 12 થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા y ને કરતા બનાવી અને એના ઉપરથી સમીકરણ એના ઉપરથી x ની અલગ અલગ કિંમત માટે એવું જરૂરી નથી કે લીધેલી છે h કિંમત લ્યો તમને અનુકૂળતા હોય તો બીજી કિંમત લઈ શકાય છે આનો આપણે આલેખ દોરીએ બાજુ પર આવતા રહીએ આ x અક્ષ છે આ y અક્ષ છે સ્કેલમાં પ્રાપ્તિ છે 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ તમારે ગ્રાફ પોતીની અંદર આલેખ દોરવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો પહેલા સમીકરણ માટે જોઈએ x 0 હોય ત્યારે y 6 છે x 0 y 6 એટલે અહીંયા 10 આવે છે એટલે અંદાજે અહીંયા વચ્ચે મિડલમાં 5 એના ઉપરનું બિંદુ આ તો અહીંયા સૌથી પહેલું બિંદુ 0 અને 6 બીજું છે 42 અને 12 તો x અક્ષ ઉપર 42 તો 40 અહીંયા આવે છે પેલી લીટી 41 ની કરેલી છે પછી 42 અને y 12 આ 10 અને આ અંદાજે 12 તો એ છેદબિંદુ અહીંયા મળે છે તો આ બંને છેદબિંદુમાંથી પસાર થતી એક રેખા સમીકરણ આપણે મળી જશે કે પહેલું સમીકરણ થયું એ જ રીતે બીજામાં xm 0 હોય અને ym કેટલા છે -2 તો xm 0 અહીંયા ym -2 એટલે અંદાજે અહીંયા આવશે 0 અને -2 પછી બીજો બિંદુ છે 42 સાથે 12 એટલે xm 42 હોય ત્યારે ym 12 આ છેદબિંદુ આમાંથી પસાર થતી રેખાનું સમીકરણ દોરો તો બંનેનું છેદબિંદુ 42 xm 42 અને ym કેટલો મળે છે આપણને 12 મળે છે તો એનો અર્થ એમ થાય કે બે રેખાનું છેદબિંદુ યાદ કરો તમને પેલો a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય તો એનો આલેખ હંમેશા એકબીજાને એક જ બિંદુમાં છેદે એટલે કે અનન્ય ઉકેલ મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો અનન્ય ઉકેલ મળે છે એટલે કે x 42 અને y 12 આનો અર્થ શું થાય x 42 જવાબ આવ્યો
जवाब तो विद्यार्थी मित्रों आ आलेख बुक नी अंदर आ ग्राफ तमारे दोरवानो छे। विद्यार्थी मित्रों स्वाध्याय 3.1 एक्सरसाइज नंबर 2 इमा एक रकम छे के एक क्रिकेट ना प्रशिक्षक रुपया 3900 मा 3 बेट अने 6 दड़ानी खरीदी करे छे। त्यार बाद तेज प्रकरना एक बेट अने 3 दड़ानी खरीदी करवा माटे 1300 रुपया चुकवे छे। तो तेना उपर समीकरण बनाओ अने एनु भौमितिक अर्थघटन એટલે કે આલેખની રીતેને દર્શાવવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો તમને હમણાં આગળના દાખલામાં કીધું જે શોધવાનું છે ધારી લેવો અહીંયા બે ચલ આપણે આપેલા છે એક બેટ અને એક દડાઓ। તો આપણે બેટની કિંમત 100 રૂપિયા ધારી લઈએ છે અને દડાની કિંમત 20 રૂપિયા ધારી લઈએ છે। પહેલું સેન્ટેન્સ વાંચો શું ખરીદ કરે છે કે 3 બેટ અને 6 દડા એક બેટની કિંમત 100 रुपया हो तो 3 बेट की कीमत 3 गुणिया 100 रुपया था। एक दड़ा की कीमत 20 रुपया हो तो 6 दड़ा की कीमत 6 रुपया था। અને આ બંનેનો ટોટલ 3900 રૂપિયા આપેલું છે તો પહેલું સમીકરણ આપણે મળશે 3x + 6y = 3900 રૂપિયા। વિદ્યાર્થી મિત્રો આખા સમીકરણમાંથી 3 કોમન નીકળે છે કોમન કાઢી ઉડાડી નાખો 3 × 3 = 1 × 2 = 2y 3 × 2y = 1300। બીજું સમીકરણ ખૂબ જ સહેલું છે। બીજા સમીકરણમાં એમ જ કીધું છે કે તે જ પ્રકારનો એક બેટ ખરીદે છે તો એક બેટની કિંમત કેટલી વિદ્યાર્થી મિત્રો 100 રૂપિયા અને 3 દડાઓ ખરીદે છે તો 3 દડાઓ એટલે કે 1 દડાની કિંમત 20 રૂપિયા 3 દડાની કિંમત 3y એટલે કે 3 × y 3y રૂપિયા બરાબર 1300 રૂપિયા થાય છે। આ બંને સમીકરણ મળી ગયા વિદ્યાર્થી મિત્રો આપણને તો આ બંને સમીકરણ ઉપરથી આપણે એનું ભૌમિતિક અર્થઘટન એટલે કે આલેખ દોરવાનો છે। તો બંને સમીકરણમાં અગાઉના દાખલામાં સમજાવેલી રીતે y ને કરતા બનાવી y ને કરતા બનાવી અને ત્યાર પછી x ની અલગ અલગ કિંમત માટે આપણે y ની કિંમત શોધવાની છે। તો પહેલું સમીકરણ x + 2y = 1300 2y કેને ત્યાં રહેગા 1300 - x y ને કરતા બનાવો બે ગુણાકારમાં છે છેદમાં જશે ભાગ્યા 2 x ની અલગ અલગ કિંમત તો સૌથી પહેલા x ની કિંમત 1300 લઈ લીધી એટલે મત 1300 માંથી 1300 જે 0 થઈ ગઈ તો x ની કિંમત 1300 ત્યારે y ની કિંમત 0 થઈ જશે। x ની કિંમત 300 લીધી 1300 માંથી 300 બાદ કરો 1000 વધશે 1000 ભાગ્યા 2 એટલે 500 થશે। એ જ રીતે બીજું સમીકરણ x + 3y = 1300 છે આમાં પણ y ને કરતા બનાવો છે 3y આ બાજુ રાખી x ને આ બાજુ લઈ જઈ -x 3 ગુણાકારમાં છેદમાં જશે એટલે કે 1300 - x / 3 અહીંયા પણ x ની કિંમત પહેલા 1300 લઈએ એટલે y ની કિંમત 0 મળી જશે। ત્યાર પછી x ની કિંમત 400 લઈએ 1300 માંથી 400 બાદ કરો 900 વધશે 900 / 3 એટલે કે 300 થશે। તો અહીંયા x અને y બંને મળી જાય છે વિદ્યાર્થી મિત્રો x અને y બંને મળી જાય ત્યાર પછી આપણે એનો આલેખ દોરવાનો છે। તો અહીંયા બાજુની અંદર સ્કેલમાં લીધેલો છે 1 એકમ = 200 1 એકમ = 200 રૂપિયા તો સ્કેલમાં લખીએ સૌથી પહેલા 1 એકમ = 200
विद्यार्थी मित्रों पहला समीकरण નો આલેખ દોરીએ x = 1300 હોય ત્યારે y = શું છે 0 તો અહીંયા આ 1200 પરથી 1300 અહીંયા આવશે એટલે આ બિંદુ અહીંયા થશે બરોબર જોઈ શકાય છે ત્યાર પછી બીજો બિંદુ છે x = 300 ત્યારે y = 500 તો x = 300 એટલે કે 200 ને 400 ની એક્ઝેક્ટ મિડલ માં 200 ત્યારે y = કેટલા આપેલા છે 500 ત્યાર પછી આ પહેલી રેખાનું સમીકરણ કઈ x = 2y = 1300 હવે બીજું સમીકરણ x = 3y = 1300 એનું સમીકરણ બની x = 1300 હોય ત્યારે y = 0 એટલે કે આ બિંદુ થશે ત્યાર પછી x = 400 હોય એટલે કે અહીંયા 400 છે આ 400 ત્યારે y = 300 એનો અર્થ એટલે કે 200 અને 300 ની એક્ઝેક્ટ વચ્ચે તો 200 અને 300 ની વચ્ચે એક્ઝેક્ટ આપણે અહીં આ જગ્યાએ બિંદુ મળશે તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ દોરવાનો આપણે પ્રયત્ન કરીએ તો આ બે બિંદુમાંથી પસાર થતી આ રેખા થશે આ બંનેનું છેદબિંદુ આ મળે છે એટલે કે x અક્ષ છે એ 1300 થશે ત્યારે y અક્ષ શું થશે 0 થશે એનો અર્થ એ થાય છે વિદ્યાર્થી મિત્રો કે બેટની કિંમત 1300 રૂપિયા છે ત્યારે દડાની કિંમત 0 રૂપિયા છે બેટની કિંમત કેટલી મળી 1300 ત્યારે દડાની કિંમત કેટલી છે 0 રૂપિયા જો બરોબર કે એક બેટ એટલે કે 1300 રૂપિયા એની સાથે એક બેટની ખરીદી કરો ત્યારે 3 દડા એ લોકો ફ્રી આપે છે એટલે x = 3y = 1300 સમીકરણ એ જ રીતે x = 2y = 1300 સમીકરણ આપણે મળે છે એટલે કે દડાની સાથે બેટ બેટની સાથે દડા શું આપે છે ફ્રી કિંમતની અંદર આપે છે તો બેટની કિંમત 1300 રૂપિયા અને y = 0 મળે છે એનો અર્થ એ થાય કે દડાની કિંમત 0 રૂપિયા છે એટલે એનો કોઈ ચાર્જ છે નહીં વિદ્યાર્થી મિત્રો આ જ રીતે સ્વાધ્યાય 3.1 માં એક્સરસાઇઝ નંબર 3 તમને હોમવર્ક ની અંદર આપીએ છે તમારી રીતે ઘરે જઈ ઘરે બેસી અને સારી રીતે એ ત્રીજી એક્સરસાઇઝ તમારે કરવાની છે આભાર જય શ્રી કૃષ્ણ